હું જુહી ચાવલા મહેતા છું આજકાલના બધા છોકરાઓ આખો દિવસ મોબાઈલ ફોન ટેબ્લેટ આઈપેડમાં જ ચોંટી રહે છે તો એમનું શું થશે પહેલું આ બધા રેડિયેશનના કારણે અને બીજું સોશિયલ મીડિયાના દબાવના કારણે નમસ્કાર જુહી ટેકનોલોજીએ આપણા જીવનને ઘણું સરળ બનાવી દીધું છે કેટલી બધી વસ્તુઓ સહેલી થઈ ગઈ છે અને આપણું જીવન ઉન્નત થઈ ગયું છે કારણ કે ટેકનોલોજીએ આપણા જીવનમાં ઘણી બધી સુવિધાઓ લાવી આપી છે તમે વાસ્તવમાં ટેકનોલોજીની ફરિયાદ નથી કરી રહ્યા તમે માણસની વિવશતાની ફરિયાદ કરી રહ્યા છો તેઓ જમવાનું શરૂ કરે છે પરંતુ નથી જાણતા કે ખાવાનું બંધ ક્યારે કરે જો તેઓ પીવાનું શરૂ કરે છે તો નથી જાણતા કે પીવાનું બંધ ક્યારે કરે તો તેઓ જે કંઈ પણ કરે છે તેઓને મજબૂરીમાં તેની લત લાગી જાય છે તો અત્યારે આ પેઢીને ગેજેટ્સનો શોખ છે તો ટેકનોલોજીનો કોઈ દોષ નથી આપણે માણસના વિવશતાથી ભરેલા સ્વભાવને ઠીક નથી કર્યો માણસની વિવશતાને ઠીક કરી શકાય છે માત્ર ચેતનાથી જીવવાની વધારે સચેતન રીત સચેતન થવાના ઘણા સાધન છે આપણે આપણા સમાજમાં આનો મોટા પાયે પ્રચાર નથી કર્યો તેને આપણા અસ્તિત્વનો એક ભાગ બનાવવો પડશે બાળકોએ નાની ઉંમરથી જ સચેતન થઈને જીવતા શીખવું જોઈએ એકવાર જો તેઓ સચેતન થઈ જાય છે તેઓ જાણે છે કે એનો પ્રયોગ ક્યારે કરવો જોઈએ કેટલો કરવો જોઈએ એ એમની પોતાની ઈચ્છા હશે જ્યાં સુધી રેડિયેશનનો પ્રશ્ન છે તમારે સમજવું જોઈએ કે કદાચ આ એવું જ છે જેવું આપણે શરૂમાં વિચારતા હતા કે જે લોકો સિગરેટ પીવે છે ફક્ત એમને જ નુકસાન થાય છે પણ પછી આપણને ખબર પડી કે સિગરેટ પીવાવાળા ખરતા આસપાસના બાકી લોકોને વધારે નુકસાન થઈ શકે છે તો એવી જ રીતે કદાચ તમારી આસપાસ કોઈ બીજા ટેકનોલોજીનો ઉપયોગ કરે છે તમારા ઘરમાં વાઈફાઈ છે તમારી આજુબાજુ બધા જ લોકો સેલ ફોન વાપરે છે તો તમે એ રેડિયેશનથી નથી બચી શકતા હા પણ તેના કેટલાક પરિણામો હોય છે પણ સાથે જ તે જીવનને એટલું સરળ બનાવે છે આપણે કેટલીક હદે તેનાથી સમાધાન કરવા તૈયાર હોઈએ છીએ પણ તમે ટેકનોલોજીને કેટલી હદ સુધી વાપરવા માગો છો તે તમારા હાથમાં હોવું જોઈએ હવે સોશિયલ મીડિયા પર આવીએ સોશિયલ મીડિયાને એક જીવંત સમાજને સંભાળવાથી વધારે સહેલું છે જીવંત સમાજ હયાત હતું તમારા મિત્રો તમારો પરિવાર તમારી સાસુ પતિ પત્ની બધી જ વસ્તુઓ જ્યારે એ તમને વળગે છે તો તમે એને હટાવી નથી શકતા જો સોશિયલ મીડિયા તમને પસંદ ન હોય તો તમે તમારો ફોન બંધ કરી શકો છો તો મારા ખ્યાલથી આપસી સંપર્કનું આ માધ્યમ તમને સમાજથી સંપર્ક કરવાની જૂની રીતથી ઘણી વધારે આઝાદી આપે છે કારણ કે જો તમે શહેરમાં ઘણા બધા મિત્રો બનાવતા રહો છો તો તમે ઘણી રીતે ગૂંચવાઈ જાઓ છો આજે તમે ખાલી મેસેજ મોકલીને મિત્ર બનાવો છો જ્યારે તમે નથી ઈચ્છતા તો તમે તમારો ફોન બંધ કરી શકો છો અને કામ થઈ ગયું તો આ બધી અદભુત સગવડો છે જે આપણા જીવનમાં આવી છે પરંતુ ઘણા લોકો આને પણ એક મોટી સમસ્યા બનાવી રહ્યા છે અને પોતાના જીવનને એક બીમારી બનાવી રહ્યા છે હાલમાં જ તમે સાંભળ્યું હશે કે થોડા મહિના પહેલા આંધ્રપ્રદેશમાં એક ટેલિવિઝન એન્કર એક યુવા મહિલા જે લગભગ ચોત્રીસ વર્ષની હતી તેણે પાંચમા માળેથી કૂદીને આત્મહત્યા કરી નાખી એણે એક નોટ લખી હતી જેમાં લખ્યું હતું કે મારા મૃત્યુ પાછળ કોઈ પણ જવાબદાર નથી મારું મગજ જ મારું દુશ્મન છે તો તમને આપેલી સૌથી અદ્ભુત વસ્તુઓ તમારી દુશ્મન બની શકે છે જો તમે તે નથી શીખતા કે તેનો ઉપયોગ જવાબદારીથી કેવી રીતે કરવો આ બધી વસ્તુ માટે સત્ય છે ફક્ત તમારા હાથમાં રહેલા ગેજેટ્સ માટે નહીં આ સાચું છે કે તમારી કાર માટે તમારા ભોજન માટે તમે જે વસ્તુઓનો તમારા જીવનમાં ઉપયોગ કરતા હો એમાં તમારું મગજ પણ સામેલ છે જો તમે આ નથી જાણતા કે આનો ઉપયોગ કેવી રીતે કરવો અને જો આ એક મજબૂરીવાળી પ્રક્રિયા બની જાય છે અને તે તમારું જીવન પણ લઈ શકે છે